નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 4 એનો વિષય આસપાસ, એમાં ચેપ્ટર 25 આપણા મારો જિલ્લો. ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. ખેલ મહાકુંભ, ખેલ મહાકુંભ એટલે રમતગમત, સૌથી મોટામાં મોટો રમતગમત કે જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો, ભાગ લઈ શકો છો, અને જેને ભાગ લેવો હોય તે ભાગ લઈ શકે છે. એવું નથી કે ભણતા વિદ્યાર્થીઓ, સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે, પણ ખેલ મહાકુંભ એટલે કે દેશના ખૂણે ખૂણેથી બધા રમવા માટે આવે છે, રાજ્યોના ખૂણે ખૂણેથી રમવા માટે આવે છે. નેશનલ કક્ષાનો આખો ખેલ મહાકુંભ થાય છે. એમાં ગોળા ફેંક, બરસી ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, કબડ્ડી, ખોખો, એવી બધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. એમાં ટીમ બનાવીને આપણે મમ્મીના ઉંમરના, આપણા પપ્પાના ઉંમરના, ફઈની ઉંમરના પણ એમાં રમવા જઈ શકે છે અને પાર્ટિસિપેટ એટલે કે તેની અંદર ભાગ લઈ શકે છે. તેમાં ભાગ લઈને પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે. શિક્ષકો તેના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. જો શિક્ષકો અને તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો પણ ભાગ લઈ શકે છે અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં તેમાં ભાગ લઈ શકે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આપણો રાજ્યનો પાટનગર, આપણું પાટનગર કયું છે તો ગાંધીનગર આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અન્ડરલાઈન કરજો. યોજવામાં આવ્યો છે, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. આજે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ધોરણ 4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટાર ગામ ગાર્ડનમાં એકઠા થયા હતા. બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળગ્યા હતા. શિક્ષકો પોતાના અનુભવોની આપલે કરતા હતા, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા. કોઈ જે અલગ અલગ જિલ્લામાંથી આવ્યા હોય તો બધા અલગ અલગ જિલ્લાની વાતો કરતા હોય, શિક્ષકો પોતાની અલગ અલગ ચર્ચાઓ કરતા હતા. વાતની શરૂઆત કરતા વિસ્તાર બોલી, હું કચ્છ જિલ્લામાંથી આવું છું. અમારું જિલ્લા મથક ભુજ છે. અમારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે. ખાસ ધ્યાન આપજો, અલગ અલગ જિલ્લાની સરસ મજાની વાત કરવામાં આવી છે. ગુજરાતના જિલ્લાઓમાં કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. કચ્છ તો ત્યાં પાકિસ્તાનની સરહદ આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કચ્છ જિલ્લાની સરસ મજાની વાત કરવામાં આવી છે. જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે. ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અમારો પડોશી છે કચ્છ. કચ્છના રણની અહીંયા વાત કરવામાં આવી છે. જ્યોતિ બોલી, અમારો જિલ્લો સુરત અને તેનું વડુ મથક સુરત છે. જિલ્લાના કુલ 10 તાલુકા છે. અમારા જિલ્લાની સરહદ અને ખાલી જગ્યા રાજ્યોને સ્પર્શે છે. અમારા જિલ્લાની સરહદ માંડવી, બારડોલી, મહુવા, પલસાણ અને ઉમરપાડા જિલ્લાઓ આવેલા છે. એમાં અલગ અલગ જિલ્લાનો સમાવેશ થાય છે. સરસ મજાની અહીંયા વાત કરવામાં આવી છે. બધા સૌના જિલ્લાની ચર્ચા કરી રહ્યા છે. આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો, મારો જિલ્લો ડાંગ. મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે. તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે. તેમની વસ્તી 226769 છે. ગુજરાતમાં આવેલા જંગલોની સૌથી મોટા ભાગે 58.5% મારા જિલ્લામાં આવેલા છે. જંગલ વિસ્તાર, સરસ મજાના ડાંગ જિલ્લાની મુલાકાત વિદ્યાર્થી મિત્રો લેજો. ડાંગમાં બહુ સરસ મજાનું ફરવાના સ્થળો પણ આવેલા છે. તો સરસ મજાના જિલ્લાની અહીંયા વાત કરવામાં આવી છે. જ્યોતિ બોલી ઉઠે છે કે અમારો જિલ્લો ગુજરાત જિલ્લાની વિસ્તારની દ્રષ્ટિએ 15મું સ્થાન ધરાવે છે. તેનું ક્ષેત્રફળ 4212 ચોરસ કિલોમીટરનું છે. તેની વસ્તી 60,79,231 છે. રાજ્યના ખાલી જગ્યા ટકા જંગલો અમારા જિલ્લાની અંદર આવેલા છે. એટલે સૌના જિલ્લાની સૌ વાત કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી, સાબરમતી નદીના કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે. મારા જિલ્લામાં સાબરમાતા સાક્ષરતાનો દર 86.65% છે. મારો જિલ્લો સીધી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમમાં જોવા લાયક સ્થળો આવેલા છે. અમદાવાદ, વિદ્યાર્થી મિત્રો અમદાવાદની મુલાકાત લીધી હોય તમે તો સરસ મજાનું કાંકરિયા તળાવ આવેલું છે. ત્યાં સીધી સૈયદની જાળી આવેલી છે. ગાંધી આશ્રમ સરસ મજાનો આવેલો છે. તો બહુ સરસ મજાના પર્યટક ત્યાં ફરવા માટેના સ્થળો છે. આ સમર્થ્યા જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં કીમ અને તાપી નદીઓ પસાર થાય છે. અમારા જિલ્લામાં આવેલ શહેરોની નદીઓના કિનારે વસેલું છે. નર્મદા છે, બરાબર છે. સુરત શહેર ક્યાં નદીના કિનારે વસેલું છે તો તાપી અને નર્મદાનો તેની અંદર સમાવેશ થાય છે. અમારા જિલ્લામાં સાક્ષરતાનો દર 86.65% છે. અમારા જિલ્લામાં હવાઈ મથક, ડુમસ, દરિયા કિનારો, હજીરા, બંદર, મગદલા જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. હવાઈ મથક છે, ડુમસ છે, તો આવા અલગ અલગ સ્થળો અમારા શહેરની અંદર જોવામાં આવેલા છે. મૈત્રી બોલી, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતમાં સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે છે તે સાંભળ્યું હશે. મૈત્રીએ જ્યોતિએ સામે જોયું એટલે જ્યોતિ બોલી કે મારા જિલ્લામાં પણ ખાલી જગ્યા પર્વત આવેલા છે. તો સાપુતારાનો પર્વત છે મારા જિલ્લાની અંદર આવેલો છે. સુરતની અંદર નજીકના સ્થળમાં સાપુતારા
થાય છે. તો મેં જે સરસ મજાના ગિરનારની અહીંયા વાત કરીએ છીએ કે જે દત્તાત્રેય છે કે અમે અહીં ચડીએ છીએ અને ખૂબ વાદળો સાથે કે ગિરનાર હસતો હસતો વાતો કરતો હોય એવું અમને લાગે છે. ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું કે મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી, ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તરની વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાનો છું. મારા જિલ્લામાં મોઢેરા, વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, અમે જ્યારે નાના હતા ને ત્યારે આ બે પ્રવાસ વધારે થતા. મોઢેરાનું સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણ બહુ સરસ જોવાલાયક જેવી જગ્યા છે. ક્યારેક સમય મળે તો તમે તમારા ફેમિલી સાથે પણ જજો. જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં અંબાજી, સિદ્ધનાથ ગલતેશ્વર જેવા ધાર્મિક સ્થાનો પણ આવેલા છે. એન્ડ્યુઝ લાઇબ્રેરી, મુગાલધીરાર દિલ્હી અને જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે. અલગ અલગ કિલ્લાઓનો સમાવેશ થાય છે. કોઈ બોલે તે પહેલાં કૃષ્ણ બોલે કે મારો જિલ્લો નર્મદા, મારા જિલ્લામાં આવેલા નવાગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચેલા સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવેલું છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ સરસ મજાની જોવાલાયક જગ્યા છે અને જે સાત અજેબીમાંથી એક અજેબી માનવામાં આવે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ બહુ સરસ જોવા જેવી જગ્યા છે, ત્યાં પણ તમે તેની મુલાકાત લેજો. આ સામે જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં પણ તાપી નદી પર ખાલી જગ્યા કાંકરા પર સ્થળ બંધ બાંધવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ધનરાજે કહ્યું, મારા જિલ્લાનું અમીરગઢ તાલુકો જેસોર રીછ અભયારણ્ય અને પાલનપુર તાલુકાના બાલારામ અભયારણ્ય આવેલું છે. જેસોર રીછ અભયારણ્યમાં રીછ, નીલગાય, દીપડા, સાહુડી અને જ્યારે બલરામ અભયારણ્યમાં રીછ અને નીલગાય જોવા મળે છે. અભયારણ્ય આપણે જ્યારે ગીરમાં રહીએ છીએ જુનાગઢની અંદર, બરાબર છે, તો ગીર અભયારણ્યનો સમાવેશ થાય. આપણે સિંહ ને એવું કેમ જોવા મળે છે તો ત્યાં રીછ અને દીપડા અને સાહુડીને એવું જોવા મળે છે. ત્યાં પણ સરસ મજાની મુલાકાત લેવા જેવું છે. તો ત્યાં પણ સમય મળે તો જજો. જ્યોતિ બોલી કે અમારા જિલ્લો નો 84 તાલુકા, અમે જ્યારે સુરતમાં રહીએ છીએ તો અમારો 84 તાલુકો છે. અમારે વિવિધ પ્રાણી સંગ્રહાલયો, વિવિધ ગોપી તળાવ અમારા સુરતની અંદર જ આવેલું છે. મોટા મોટા સરસ મજાના મ્યુઝિયમો, તો અમે એની પણ મુલાકાત લઈએ છીએ. હરભજન બોલવા તૈયાર જ હતો. તેણે કહ્યું કે હું સુરેન્દ્ર જિલ્લાનો છું, વતની છું. મારા જિલ્લામાં આવેલ તરણેતર ગામનો ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જાણીતો છે. સરસ મજાના આપણે મેળા જ્યારે 7મા અને 8મા 9મા આવશો ને ત્યારે મેળા વિશે વાત કરવામાં આવશે. તરણેતરનો મેળો બહુ પ્રખ્યાત છે. જેવી રીતે આપણે ભવનાથનો મેળો જૂનાગઢની અંદર થાય છે, તેવી રીતે તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં બહુ પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, આ મેળામાં ક્યારેક પાર્ટિસિપેટ થઈ શકે તો પણ કરજો. ભરતભેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓને મેળાને માણવાની જ કંઈક ઓર મજા હોય છે. સરસ મજાનું ચિત્રમાં તમને આપેલું છે. જ્યોતિ તરત જ બોલી, અમારા જિલ્લામાં ડોલવણમાં મુકામે આદિવાસીઓનો પણ મેળો ભરાય છે. પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રે કહ્યું, મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા તરત બોલી, હું પોરબંદર જિલ્લામાંથી આવું છું. મારા જિલ્લામાં સિમેન્ટ, રંગ, રસાયણનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. એટલે પોતે પોતે અલગ અલગ જિલ્લાની બધા અલગ અલગ જ્યાંથી આવેલા છે ત્યાંથી તે વાતો કરી રહ્યા છે. આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં તુવેરનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. ઉપરાંત ડાંગર, જુવાર, કપાસ, શેરડી જેવા પાક મારા જિલ્લામાં લેવામાં આવે છે. મારા જિલ્લામાં જરીકામ, કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ જેવા પણ ઉદ્યોગો વિકસ્યા છે. તો અહીંયા આપણા સુરત જિલ્લાની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ જે તમને ક્વેશ્ચન આપેલા છે એ વર્કશીટ સ્વરૂપે તમને જોવા આપવામાં આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને પ્લસ આપણો સિલેબસ પણ ઓનલાઈન પૂર્ણ થાય છે આસપાસનો. બરાબર છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો અને તૈયારી કરો. વિદ્યાર્થી મિત્રો ખાસ અને સરસ મજાના જિલ્લા વિશે પણ મેં તમને વાત કરી તો એ વાત ધ્યાનમાં રાખજો. થેન્ક યુ.